સુરતમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે તો સામે ઓમિક્રોનની પણ દહેશત જોવા મળી. સુરતમાં પરિવારના સભ્યો જ વધુ શિકાર બની રહ્યા. સિટીલાઇટ વિસ્તારમાં આવેલા સૂર્યા એન્કલેવમાં રહેતા જ પરિવારના 5 સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા હતા. કતાર ગામમાં આવેલા જીવનદીપ સોસાયટીમાં એક પરિવારના 4 સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા હતા. અડાજણમાં પાર્થ બંગલોમાં એક પરિવારના 3 સભ્યો પોઝિટિવ આવ્યા. સિટી લાઇટના સૂર્ય એન્કલેવ કતાર ગામમાં જીવનદીપ સોસાયટી અડાજણના પાર્થ બંગલોને હાલ તંત્ર દ્વારા ક્લસ્ટર જાહેર કરાયા. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. સુરતમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે તો સામે ઓમિક્રોનની પણ દહેશત જોવા મળી. સુરતમાં પરિવારના સભ્યો જ વધુ શિકાર બની રહ્યા. સિટીલાઇટ વિસ્તારમાં આવેલા સૂર્યા એન્કલેવમાં રહેતા જ પરિવારના 5 સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા હતા. કતાર ગામમાં આવેલા જીવનદીપ સોસાયટીમાં એક પરિવારના 4 સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા હતા. અડાજણમાં પાર્થ બંગલોમાં એક પરિવારના 3 સભ્યો પોઝિટિવ આવ્યા. સિટી લાઇટના સૂર્ય એન્કલેવ કતાર ગામમાં જીવનદીપ સોસાયટી અડાજણના પાર્થ બંગલોને હાલ તંત્ર દ્વારા ક્લસ્ટર જાહેર કરાયા. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.